જે લોકો બપોર પછી પાન ખાવાના શોખીનો છે ને એના માટેનો આ વિડીયો છે કારણ કે અમે આવી ગયા હતા રાજકોટના માલવિયા ચોકની અંદર સ્પેશિયલ ચોકલેટ પાન ખાવા માટે અને અહીંયા આવ્યા ને તો ઘણા બધા લોકો આ સ્પેશિયલ પાન ખાવા માટે જ ઊભા હતા અને એકાદ બે જણાએ તો એવું કીધું કે એ લોકો તો ગામથી જ્યારે જ્યારે રાજકોટ આવે છે ને ત્યારે જયમાં પછી આ ચોકલેટ પાન ખાવા આવે છે સૌથી પહેલાં તમે આ પાન કઈ રીતના બને છે ને એ તમને બતાવી દે કારણ કે અહીંયા મીઠી પાનનો યુઝ થાય છે સાથે પાનને મસાલા જે એડ થતા હોય છે પાનની અંદર ગુલકંદ હોય કે તૂટી ફૂટી હોય કે ઢોપરાનું ખમણ હોય કે મીઠી વરિયાળી હોય એ બધી વસ્તુ તો એડ થાય જ છે પણ ચોકલેટનો પણ અહીંયા ઢગલો એડ કરવામાં આવે છે અને આ ચોકલેટ પાન છે ને એ જરાય મોંઘું નથી પ્રાઇસ છે ને એ ખાલી ત્રીસ રૂપિયા છે કે આ પાન છે ને એકલા વ્યક્તિનું ખાવાનું કામ જ નથી બે જણા હોય ને તો જ આ ચોકલેટ પાન છે તે ખૂટી શકે છે તો અમે પણ ટ્રાય કરવા માટે અહીંયા ચોકલેટ પાન લીધું અને ખરેખર આ પાન ખાઈને એટલી મજા આવી ગઈ ને આમ તો જો કે એવું હોય કે લેડીઝ લોકો છે એ પાન બહુ ઓછા ખાતા હોય અને ખાતા હોય ને તો પણ એ મસાલાવાળું કેવું જ કંઈક પાન ખાતા હોય પરંતુ મને આ ચોકલેટ પાન ખાઈને બહુ જ મજા આવી ગઈ અને જેન્ટ્સ લોકો છે એ તો ઘણા બધાને આદત જ હોય છે આમ પણ પાન ખાતા હોય છે ને જયમાં પછી પણ પાન ખાતા હોય છે તો જે લોકોએ આનું ચોકલેટ પાન નથી ખાધું ને એ પહોંચી જજો રાજકોટના માલવિયા ચોકની પાસે આ કાકાની કેબિન છે એડ્રેસ આખું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પરંતુ અહીંયા જઈ અને એક વખત આ ચોકલેટ પાનનો આનંદ છે તે જરૂરથી માણજો ખરેખર તમને બહુ મજા આવશે ખાવાની મારું નામ છે સમીર વડગામા આ ભાઈને ચોકલેટ પાન બનાવતા જોયા ચોકલેટ પાન ખાવાની ઈચ્છા થઈ ભાવ બહુ રીઝનેબલ છે ચોકલેટ પાન મને એમ થયું એકથી ખવાઈ જશે પણ એક જણાથી ખવાય નહીં બે જણાની જરૂર પડે અને ફૂલ લાઈવ તમારી સામે બનાવીને આપે ચોકલેટ પાન પાન તો ઘણા ખાધા પણ આના જેવું પાન નહીં રાજકોટમાં પ્રખ્યાતમાં પ્રખ્યાત છે સાંભળ્યું હતું અને અત્યારે આવી ગયા અને તમને લાઈવ બનાવીને આપે ચોકલેટ પાન તમારે એક જણાની જરૂર ન પડે બે જણા તમારે જોઈએ ફરજિયાત મારું નામ છે અકબર સોરા હું રહું છું ઓખા હું અહીંયા વારંવાર આવું છું પણ અહીંયા પ્રખ્યાત પાન હતા ચોકલેટી મેં ખાધા પણ એક એકથી ના ખૂટા બે જણા જોયા બહુ મજા આવી અને હું બીજા પાને ઓખા લઈ જાઉં છું મારું નામ જાવિદભાઈ અલીભાઈ ચગદા

આ મીઠી પાન આવે ભાવ લાગે ત્રીસ રૂપિયા